શ્રાવણ માસ મહાત્મ્ય 22મો અધ્યાય. ભગવાન શંકરે સનત કુમારને કહ્યું, હે મુનિ સત્તમ, હવે હું તમને શ્રાવણ માસ શુક્લ પક્ષ ચતુર્થી તિથિના સંકટ હરણ વ્રતને કહું છું. આ દિવસે સવારે વહેલા ઉઠી દંત ધાવન આદિ ક્રિયા પછી પુણ્યદાતા શુભ સંકટ હરણ નામક આ વ્રતને સ્વીકાર કરવો. સંકલ્પ કરીને કહેવું કે હે દેવેશ, આજે હું ચંદ્રોદય સુધી નિરાહાર રહીશ, તમારી પૂજા કરીને પછી જમીશ. હે પ્રભુ, તમે મારા સંકટોનું હરણ કરજો. આવો સંકલ્પ કરીને કાળા તલથી સ્નાન કરીને બધા આહનિક કાર્યો કરીને ગણેશની પૂજા કરવી. શક્તિઅનુસાર સોના, ચાંદી, ત્રાંબા અથવા માટીની મૂર્તિ બનાવવી. સર્વપ્રથમ રમણીય અષ્ટદલ કમળના ઉપર વસ્ત્ર પાથરીને ઘટની સ્થાપના કરવી. જળથી ભરીને તે પૂર્ણ પાત્ર તથા પ્રતિમા રાખીને 16 ઉપચારો દ્વારા વૈદિક અથવા તાંત્રિક મંત્રોથી પૂજા કરવી. તલયુક્ત શ્રેષ્ઠ 10 લાડવા બનાવવા, એમાંથી 5 ગણાધીપને અર્પણ કરવા. શ્રદ્ધા ભક્તિથી દેવતાતુલ્ય બ્રાહ્મણની પૂજા કરવી. યથાશક્તિ દક્ષિણા આપીને પ્રાર્થના કરવી અને કહેવું કે હે દેવ, હે વિપ્રશ્રેષ્ઠ, તમને નમસ્કાર છે. તમારા નિમિત્ત આ 5 લાડવા, ફળ તથા દક્ષિણા અર્પણ કરું છું. હે દ્વિજશ્રેષ્ઠ, તમે આનો સ્વીકાર કરો, આપત્તિમાં મારો ઉદ્ધાર કરો. આમ પ્રાર્થના કર્યા પછી ચંદ્રને અર્ઘ્ય દેવું અને બ્રાહ્મણોને જમાડવા, પછી સ્વયં ભોજન કરવું. આ પ્રમાણે વિધિવત વ્રત કરવાથી ગણાધીપ પ્રસન્ન થાય છે અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.